સૌ પ્રથમ સૌની મહારાજે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ માસનો આધ્યાય અઠ્યાવીસ કદરી બ્રાહ્મણ ગોલોકમાં આજની પાવન કથા છે વૈકુંઠની જાત્રાની કથા તો સાંભળો આધ્યાય અઠ્યાવીસ કદરી બ્રાહ્મણ ગોલોકમાં સુતપુરાણી બોલ્યા હે સોનકાદીન મુનિઓ ભગવાન નારાયણે જે કથા નારદજીને કહી હતી તે કથા હું તમને આગળ કહું છું તે સાંભળો કદરી બ્રાહ્મણને પોતાના પાપોના ફળરૂપે ઘણો સમય પ્રેત યોનિમાં પસાર કરવો પડ્યો હતો બીજે જન્મે કાલંજર નામના પહાડમાં ઇન્દ્રકુંડ નજીક આવેલા મૃગતીર્થમાં વાનર રૂપે જન્મ પામ્યો આ વાત સાંભળી નારદજીને શંકા થતાં તેમણે ભગવાન નારાયણને પૂછ્યું આ દૃષ્ટાત્માનો પ્રેત રહ્યા પછી આવા પવિત્ર સ્થળે સાથે જન્મ થયો તેમની શંકાનું સમાધાન કરતા ભગવાન નારાયણે જે બાબત નારદજીને જણાવેલ તે હું તમને જણાવું છું કદરી બ્રાહ્મણ પાપાત્મા હતો છતાં તેમની એક પુણ્યનું કાર્ય થઈ ગયું હતું પુરુષોત્તમ માસમાં એક વૈશ્ય દંપતીએ વ્રત લીધું હતું તેનું ઉદ્યાપન હતું તે વખતે બીજા બ્રાહ્મણોની સાથે તે ધનનો લોભ કરીને ગયો હતો અનાયાસે તેનાથી શ્રી પુરુષોત્તમ ભગવાનની પૂજાના દર્શન થવાથી આ પુણ્ય બળે તે પવિત્ર સ્નાનમાં વાનર તરીકે અવતાર પામ્યો હતો ભગવાન શ્રીરામે લંકામાં રાવણનો વધ કર્યો પછી તેમને મદદ કરનાર વાનરોને આશીર્વાદ આપતા જણાવેલ કે તમે જ્યાં જશો ત્યાં તમને ફળફૂલ મળી રહેશે ત્યાંના વૃક્ષો પણ ફળફૂલથી લચેલા રહેશે અહીં પણ ફળ ફૂલનો તોટો નહોતો પણ કદરી બ્રાહ્મણ જે વાનર રૂપે જન્મેલ તેને પિત્તની પીડા પેદા થઈ હતી જેથી તે ફળો ખાઈ શકતો નહોતો આથી તેનું શરીર અશક્ત થવા માંડ્યું એક દિવસ તે વાનર એક ઝાડ પરથી બીજા ઝાડ ઉપર છલાંગ મારતા નીચે પટકાઈ પડ્યો અને તેના હાડકાં ભાંગી ગયા તેનાથી હાલી ચાલી શકાતું નહીં જેથી લાચાર હાલતમાં તે ત્યાં પડી રહ્યો એક મહિનાનો તે ખાધા પીધા વગર ત્યાં જ પડી રહ્યો આ વખતે પુરુષોત્તમ માસ ચાલતો હતો એક દિવસ તે મહામુસીબતે એક ઝાડ ઉપર ફળ ખાવાની ઈચ્છાથી ચડ્યો પણ તે ફળ પાસે પહોંચે તે પહેલાં અશક્તિને લીધે તેની પકડ છૂટી જતા નીચે આવેલા કુંડમાં પડ્યો તેમાં તે મરણ પામ્યો એક તો ન છૂટકે આખા પુરુષોત્તમ માસમાં ઉપવાસ થવાથી અને છેલ્લે કુંડમાં સ્નાન પામવાથી ભગવાન વિષ્ણુના પાદર્શો તેને લેવા વિમાન લઈને આવ્યા આથી વાનરને આશ્ચર્ય થયું તેને પાર્ષદોને પૂછ્યું મારા કયા પુણ્યબળના આધારે આપનું આગમન થવા પામ્યું છે આથી પારદર્શોએ જણાવ્યું અજાણપણે અને ન છૂટકે તારાથી પુરુષોત્તમ માસમાં ઉપવાસ થવા પામ્યો છે અને છેલ્લે તું કુંડમાં સ્નાન પામ્યો છે આ પુણ્યબળે અમે આજે અહીં આવ્યા છીએ આ સાંભળી વાનરનો આત્મા પ્રસન્ન થયો પાર્ષદોએ તેને ભગવાન વિષ્ણુ સમક્ષ રજૂ કર્યો ત્યારે ઘણા દેવતોએ તેનું સન્માન કર્યું શ્રી બૃહનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્માનો કદરી બ્રાહ્મણ ગોલોકમા નામનો અઠ્યાવીસમો અધ્યાય સંપૂર્ણ પુરુષોત્તમ માસની પાવન કથા સાંભળીશું વૈકુંઠની જાત્રાની કથા નદી કિનારે રડિયામનું એક ગામ હતું તેમાં એક પટેલ રહે પટેલને ચાર છોકરા હતા પટેલે ચારેય દીકરાને પરણાવ્યા હતા પાંચેક વર્ષ થયા પટલાણીનું અવસાન થયું હતું દીકરાઓ ખેતી કરે વહુઓ ઘરકામ કરે અને પટેલ આખો દિવસ આંગણે ખાટલે બેઠો બેઠો પ્રભુનું નામ સ્મરણ કર્યા કરે કોઈ મહેમાન આવે તો તેનું સ્વાગત કરે યથાશક્તિદાન પુણ્ય કરે અભ્યાગનને ભોજન આપે સાથે સાથે ઘરનું ધ્યાન પણ આપતા રહે પટેલ સ્વભાવે ભોળા હતા કપટીનો હતા એવામાં પુરુષોત્તમ માસ આવ્યો પટેલે પુરુષોત્તમ માસનું વ્રત કર્યું સવારે પ્રાતકાળે ઉઠી નદીએ સ્નાન કરવા જાય ત્યાં કાંઠા ગોરમાની પૂજા કરતા કથા વાર્તા સાંભળતા અને ત્યાં બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી ઘેર આવતા તેઓ એકટાણું કરી પુરુષોત્તમ ભગવાનના પૂજા પાઠ કરતા ભોળાના ભગવાન એ મુજબ એક દિવસ પુરુષોત્તમ ભગવાન પટેલની અપૂર્વ ભક્તિથી પ્રસન્ન થઈ તેના આંગણે ભિખારીના રૂપે આવ્યા પોતાને ત્યાં આવેલ ભિખારીને જોઈને પટેલે ઊભા થઈ ચોકમાં ઘઉંનો ઢગલો પડ્યો હતો તેમાંથી એક સુપડું ભરીને ઘઉં આપવા લાગ્યા ત્યારે ભિખારી કહે આપવો હોય તો આખો ઢગલો આપો પટેલ પણ પાછા પડે તેવા નહોતા તેઓ બોલ્યા જા ભાઈ આ આખો ઢગલો તારો તું કહે ત્યાં ગાડામાં ભરીને પહોંચાડી દઉં ભગવાને પ્રસન્ન થઈને ઘઉંના ઢગલા ઉપર હાથ ફેરવ્યો ત્યાં તો બધા ઘઉં સાચા મોતી બની ગયા પટેલ તરત સમજી ગયા કે મારે આંગણે ભગવાન પધાર્યા છે તે તો ભગવાનના શરણોમાં પડી ગયા ભગવાન બોલ્યા હે મારા વહાલા ભક્ત હું તારા ઉપર પ્રસન્ન છું તારે જે માગવું હોય તે માગ પટેલ કહે પ્રભુ તમે મને ઘણું સુખ આપ્યું છે મારે ભૌતિક સંપત્તિ જોઈતી નથી મારી ઈચ્છા સદેહ વૈકુંઠની જાત્રા કરવાની છે તે પૂર્ણ કરો ભગવાન તો પટેલને વિમાનમાં બેસાડી વૈકુંઠ લઈ ગયા વૈકુંઠ દેખાડ્યું ત્યાંથી ગોલોક લઈ ગયા પછી બ્રહ્મલોક પાતાળલોક અને ઇન્દ્રપુરી દેખાડ્યું અક્ષરધામ પણ દેખાડ્યું આ બાજુ પટેલના દીકરાઓ બાપાની શોધા શોધ કરવા લાગ્યા પણ બાપા મળે ક્યાંથી બાપા તો જીવતે જીવત વૈકુંઠની જાત્રાએ ગયા હતા થોડા દિવસ બાપાની શોધા શોધ પછી કંઈક પતો ન મળતા તેઓએ બ્રાહ્મણોને બોલાવીને પૂછ્યું બાપા ક્યાંક જતા રહ્યા છે કંઈક પતો લાગતો નથી અત્યારે કરવું શું બ્રાહ્મણો કહે જીવતા હશે તો તેઓ અગિયાર દિવસમાં પાછા આવી જશે ન આવે તો મરી ગયા સમજી તેમનું કારજ જ પતાવી દેજો છેવટે બારમા દિવસે છોકરાઓએ દાઢી મૂછ મુંડાવીને સરાવવા બેઠા ગામે ગામથી આ બારમામાં માણસો આવ્યા હતા પિંડદાન દીધા ત્યાં જ સરળ કરતું વિમાન આવ્યું અને એમાંથી પટેલ નીચે ઉતરી ઘેર આવ્યા પટેલને જોઈ આ બધા ભૂત ભૂત કરીને ભાગવા લાગ્યા પટેલ બોલ્યા ભાઈઓ હું ભૂતય નથી કે નથી પલિતય નથી હું તો જીવતો જાગતો માણસ છું હું તો વૈકુંઠની જાત્રા કરવા ગયો હતો પટેલે બધાને ઘણા સમજાવ્યા પણ લોકોના ગળે વાત ન ઉતરી સદે કોઈ વૈકુંઠ ગયું સાંભળ્યું છે પટેલ ભોળા હતા તેમજ ધાર્મિક વિચારના હતા તેથી તેમની વાત સાચી હોય એમ માની કેટલાક બ્રાહ્મણો બોલ્યા પટેલ તમે અમને બધાને સ્વર્ગ દેખાડો તો તમારી વાત સાચી નહીતર તમે મરી ગયા છો તેમ માની લઈશું તેમાં પછી તમારું કંઈ ચાલશે નહીં પટેલ પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરવા માંડી હે ભગવાન મારી લાજ તમારા હાથમાં છે અહીં બધા મારું પારખું કરવા બેઠા છે માટે હે દિનાનાથ ગરુડે ચડી અને સહાય કરજો ભગવાને પટેલનો પોકાર સાંભળ્યો અને તેઓ ગરુડે ચડી ત્યાં આવી પહોંચ્યા પટેલે પ્રભુને પ્રાર્થના કરતાં કહ્યું હે પ્રભુ આ બધાને જીવતે જીવ સ્વર્ગની યાત્રા કરાવો નહીંતર મને અહીં કોઈ જીવવા નહીં દે ભગવાન બોલ્યા ભક્ત વૈકુંઠના દર્શન પુણ્ય સાડીને થાય ભક્તની જીદ આગળ ભગવાનને નમતું જોખ્યું અને બોલ્યા ભક્ત તમે ગરુડના પગ પકડો બીજો તમારો પગ પકડે ત્રીજો બીજાનો પગ પકડે એમ જેને જેને વૈકુંઠ આવવું હોય તે આવે ભગવાને ગરુડને ઉડવાની યાજ્ઞા કરી કે પટેલે ગરુડના પગ પકડી લીધા બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા આમ પટેલ અને સાત બ્રાહ્મણો આકાશમાં ઉડ્યા જીવતે જીવ વૈકુંઠ જોવાનું મળશે એ આશાએ બધાને આનંદનો પાર નથી જે બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા હતા તેને લાડવા બહુ ભાવે એ પટેલને પૂછવા લાગ્યો હે પટેલ વૈકુંઠમાં લાડવા મળશે ને પટેલે હા પાડી ત્યારે બ્રાહ્મણ પૂછવા લાગ્યો પેટ ભરીને ખાવા મળે તેટલા લાડુ તો હશે ને પટેલ કહે તારાથી ખવાય તેટલા ખાજે ત્યાં ઘણા લાડુ છે બ્રાહ્મણોના મોંમાં પાણી આવ્યું તે બોલ્યો ત્યાં કેટલા લાડુ છે એ તો કહો પટેલ બોલ્યા આટલા બધા આમ કહી જ્યાં હાથ પહોળા કર્યા ત્યાં હાથ છૂટી ગયા અને બધા આકાશમાંથી નીચે પડ્યા અને બધાનો જીવ નીકળી ગયો એમાં ફક્ત એક પટેલ જીવતા રહ્યા સાતે બ્રાહ્મણોને મરેલા જોઈ પટેલ તો આક્રંદ કરવા લાગ્યા હે ભગવાન આપે તો મને બ્રહ્મ હત્યાના પાપમાં નાખ્યો હવે તમે મને આમાંથી ઉગારો નહીતર હું પ્રાણ ત્યાગ કરીશ ખરેખર પટેલ ચિત્તા ખડકીને પ્રાણ ત્યજવા તૈયાર થયા હતા ત્યાં ભગવાને અમૃત જળ છાંટી સાતે બ્રાહ્મણોને સજીવન કર્યા આમ પટેલની પુરુષોત્તમ ભગવાનની નિષ્કામ ભક્તિથી તેમને જીવતે જીવ વૈકુંઠ જોયું અને બીજાને પ્રભુના દર્શન થયા બોલો પુરુષોત્તમ ભગવાનની જય